सरकार द्वारा कार्यरत संकुल स्वास्थ्य योजना अने मां योजनाना कारणे अगम्य दर्दीઓ ડાયાલિસિસ સુવિધાનો નિઃશુલ્ક લાભ મેળવી રહ્યા છે। સરકાર શ્રીની આવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે। सरकार द्वारा कार्यरत स्कूल स्वास्थ्य योजना अने मां योजनाना कारणे अगण्य दर्दीઓ ડાયાલિસિસ સુવિધાનો નિઃશુલ્ક લાભ મેળવી રહ્યા છે। सरकार શ્રીની આવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે। अमदावाद जिल्लाना मांडल तालुकामां रहेता अमृतभाई शंकरभाई ठाकुर पोतानी पौत्रीनी तकलीफने लईने अत्यंत चिंतित रहेता हता। मारुं नाम महेन्द्रकुमार बगललाल परमार छे। हूँ डाळिंबा गाममां रहूं छूं, डाळिंबा विस्तारमां रहूं छूं। अहींया तेर वर्षथी डायलिस करावुं छूं। अहींया बधी सुविधाओ सारी छे, कोई जातनी तकलीफ पड़ती नथी। स्टाफ सारो मळे छे, अहींया जे कंई જોઈએ બધું વ્યવસ્થિત થાય છે। અહીંયા હું શું કહેવાનું, અહીંયા હું પહેલાં ડાયાલિસિસ બે વખત કરાવતો હતો, અત્યારે મારું હૃદય થોડું નબળું પડવાથી ત્રણ વખત કરાવું છું। અહીંયા સરકારશ્રીની અંતર્ગત યોજનાથી મને કોઈ પૈસો ભરવો પડતો નથી, ડાયાલિસિસ ફ્રીમાં થાય છે। તો સરકારશ્રી તો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ચેતન સોઢા, અમદાવાદ નવા અડદમાં રહું છું। મને 2004માં કિડનીનો સ્ટોનને લીધે કિડનીમાં પ્રોબ્લેમ થયો હતો, તે એક ક્રિટિકલ પોઝિશનમાં અહીંયા લઈને આવ્યા હતા મને, પણ અહીંયા ટ્રીટમેન્ટ સારી કરવાથી મારી તબિયત સુધરી ગઈ હતી અને ડાયાલિસિસ બંધ થઈ ગયું હતું। પણ ફરીવાર 2012 કે 2013માં મને પાછો કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થયો, ત્યાંથી કન્ટિન્યુ ડાયાલિસિસ મારું અઠવાડિયામાં 2 વાર ચાલે છે અને બહુ સરસ રીતે ચાલે છે। બહુ ધ્યાન રાખે છે સ્ટાફ, અહીંનો પ્રોપર માણસ બધા, અને કોઈ તકલીફ પડવા દેતા નથી અમને। બહાર ડાયાલિસિસ કરાવો તો 2500 રૂપિયા કે સમથિંગ જેવી હોસ્પિટલ લઈ તો પૈસા થાય છે, 3000 રૂપિયા પણ થાય। અમે મા કાર્ડમાં જોડાયેલા છીએ તો અમારે નિઃશુલ્ક સારવાર થાય છે, ડાયાલિસિસના પૈસા થતા નથી અમને। બહુ સરસ યોજના છે, જે નથી પહોંચી શકતા બહાર ડાયાલિસિસ કરવામાં, એના માટે બહુ આશીર્વાદરૂપ છે કે જેની પોતાની તબિયત આનાથી ઘણી સારી કરી શકે છે। પૈસાના અભાવે ઘણા લોકો નથી સારું થતું એને, જેને લીધે આ મા કાર્ડના લીધે ઘણું સારું થાય છે। 12 વર્ષીય પૌત્રી તુલસી ઠાકોર, જે ધોરણ 8માં અભ્યાસ કરે છે, તે 4 મહિના અગાઉ કિડનીની તકલીફથી પીડાતી હતી। તુલસીનો પરિવાર ખેતર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તુલસીના પિતા દિનેશભાઈને 5 સંતાન છે। તેવામાં 12 વર્ષીય તુલસીની કિડનીની સારવાર માટે અત્યંત ખર્ચાળ ડાયાલિસિસ કરાવવું ખૂબ જ પડકારજનક બની રહ્યું। એવામાં તેમને સ્કૂલમાંથી સ્કૂલ સ્વાસ્થ્ય યોજના વિશે જાણ થતા તે યોજના અંતર્ગત ડાયાલિસિસ કરાવવા તેઓ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા। આજે અમૃતભાઈ સોઢા છેલ્લા 4 મહિનાથી નિયમિતપણે કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહ્યા છે। તેમણે 1 પણ રૂપિયો ચૂક્યો પડ્યો નથી, જે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે। હા કાકા, આપનું નામ જણાવશો અને કઈ રીતની તકલીફ પડતી હતી? મારું નામ છે અમૃતભાઈ શંકરભાઈ, ગામ માંડળ, જિલ્લો અમદાવાદ। કાકા અહીંયા જોઈને મારે છોકરીને હું દવા કરાવું છું 4-5 મહિનાથી, તે પણ મને આ પણ કોઈ જાતની તકલીફ પડી નથી। આ કોઈ ડાયાલિસિસની જરૂર પડે તો ડાયાલિસિસ કરે છે, અને સોજો ઉતરી જાય એટલે અમને અઠવાડિયું 10 દાડે રજા આવે એટલે દવા લઈને ઘેર જઈએ છીએ અમે, બરાબર। મને કોઈ જાતની પણ તકલીફ પડી નથી, આ કે અમારી દીકરીને તકલીફ નથી પડી। અને જે યોજનાનો લાભ છે, કેવા પૈસા આપવા પડે છે, શું જે કઈ યોજનામાં લાભ મળે છે? અમને કોઈ લાભ તો મળ્યો નથી સાહેબ, અમારે મફતમાં સારવાર મળે છે, મારી દીકરી તુલસી અને ભણવા જાય છે એની મફતમાં સારવાર થાય છે। આવા જ અન્ય 54 વર્ષીય દર્દી ચેતનભાઈ સોઢા, કે જેઓ અમદાવાદ શહેરમાં ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરીને રોજગારી રળે છે, તેઓએ 8 વર્ષ પહેલાં કિડનીમાં એકાએક તકલીફ વધી જતાં કાયમી કિડનીની ગંભીર સમસ્યા ઊભી થઈ ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા જતા હતા, પરંતુ તે ખૂબ જ મોંઘું પડી રહ્યું હતું।
તેવામાં ચેતનભાઈને સરકાર દ્વારા કાર્યરત માં કાર્ડ યોજના વિશે જાણ થઈ અને માં કાર્ડ યોજના અંતર્ગત અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાનું શરૂ કર્યું અને છેલ્લા 8 વર્ષથી દર અઠવાડિયામાં જરૂરિયાત પ્રમાણે 2-3 વખત નિયમિત ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. મારું નામ ડૉક્ટર હિમાંશુ પટેલ. હું કિડની હોસ્પિટલ અમદાવાદની અંદર પ્રોફેસર એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ નેફ્રોલોજી એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન. આજે મુખ્યત્વે મારે વાત કરવી છે કિડની ફેલિયર માટે, જે સામાન્ય લોકોમાં ઘણું બધું અત્યારે ડાયગ્નોઝ થઈ રહ્યું છે. અત્યારે કિડની ફેલ 2 રીતે થઈ શકે, એક્યુટ અને ક્રોનિક. એક્યુટ મીન્સ ટેમ્પરરી શટડાઉન થયું હોય, તાવ આવ્યો, ડાયરિયા, વોમિટિંગ થયા, તો એવા સંજોગોમાં કિડની રિકવર થઈ અને વચ્ચે જરૂર પડે ડાયાલિસિસના સપોર્ટ સાથે કિડની રિકવર થઈ શકે છે. જ્યારે આપણે ક્રોનિક રિનલ ફેલ કરીએ, જેનો જે બીજો પ્રકાર છે, ક્રોનિક રિનલ ફેલ મીન્સ પેશન્ટની કિડની પરમેનન્ટ બંધ થઈ ગઈ હોય, એને કિડની વગર જ આગળનું જીવન વિતાવવાનું છે, તો એવા સંજોગોમાં પેશન્ટને ડાયાલિસિસ ઉપર મૂકવું પડે. હવે ડાયાલિસિસ ઉપર રાખીએ તો ડાયાલિસિસ જનરલી 2-3 વખત અઠવાડિયામાં કરવું પડે છે. એટલે પેશન્ટને ડાયાલિસિસ સેન્ટર પર આવવું પડે, અથવા જો CAPD કહે તો CAPD ઘરે કરી શકાય. પણ જ્યારે 2-3 વખત ડાયાલિસિસ સેન્ટર પર આવવું પડે અને એક ડાયાલિસિસ કરવાનો ખર્ચો લગભગ 2-2,500 રૂપિયા થાય છે, જ્યારે પ્રાઇવેટ સેટઅપમાં કરવા જઈએ તો અલ્ટિમેટલી પેશન્ટને લગભગ મહિને 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ખાલી પોતાના જીવન ટકાવી રાખવા માટે કરવો પડે છે. હવે આ એને એક જીવાદોરી ટકાવી રાખવા માટે કરવાનું જરૂરત છે. હવે આવી જગ્યાએ જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આપણને મોટો સપોર્ટ કર્યો છે, એમણે મા યોજના, સ્કૂલ હેલ્થ, BPL, LIG એ વિવિધ પ્રકારની સ્કીમો દ્વારા જે પુઅર ક્લાસના પેશન્ટ છે અથવા સ્કૂલ હેલ્થ એટલે કે 17-18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, એ લોકોને સંપૂર્ણ ટ્રીટમેન્ટ, સંપૂર્ણ ડાયાલિસિસ, ઇન્ક્લુડિંગ પેશન્ટ ચાહે તો ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી કરી આપે છે. મા યોજનામાં ડાયાલિસિસ ફ્રી છે, એને લગતી બધી દવાઓ પણ છે એ પણ ફ્રી આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. જ્યાં મા સેન્ટર સંલગ્ન સેન્ટર્સ હોય ડાયાલિસિસના, એમાં પેશન્ટ જઈ ડાયાલિસિસ કરાવે તો સરકાર તરફથી બધી જ આર્થિક સહાય આપવામાં આવે છે. બીજું, જ્યારે કિડની હોસ્પિટલની વાત કરીએ, કિડની હોસ્પિટલ લગભગ અત્યારે 400 બેડ સાથે કાર્યરત છે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેડિસિટી કમ્પાઉન્ડની અંદર. અહીંયા લગભગ 70 ડાયાલિસિસ મશીન છે, મહિને 5,000થી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે, એટલે કે વર્ષે 60,000 ડાયાલિસિસ ખાલી કિડની હોસ્પિટલ કરી રહી છે. અહીંયા બધી જ પ્રકારની ગવર્મેન્ટ સ્કીમ અવેલેબલ છે અને 24/7, એટલે મા યોજનાનો કાર્ડવાળો પેશન્ટ આવ્યો હોય રાત્રે ડાયાલિસિસ ના થાય એવું બને નહીં, રાત્રે પણ મા યોજનાનું કાર્ડનું ડાયાલિસિસ થઈ જાય છે, એટલે 24 કલાક કાર્યરત છે ડાયાલિસિસ સેન્ટર. બીજું, ગવર્મેન્ટ આપણું ગુજરાત રાજ્ય ઘણું મોટું છે, દરેક પેશન્ટ રાજ્યના છેવાડાથી કે કિડની હોસ્પિટલ સુધી ના આવી શકે, એટલે સરકારે, ગુજરાત સરકારે એક સરસ માળખું તૈયાર કરી અને કિડની હોસ્પિટલને સુપ્રત કર્યું છે, જે GDP તરીકે ઓળખાય છે, એટલે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ. એ અંતર્ગત 50 સેન્ટરો ગુજરાતના અલગ અલગ છેવાડાના સેન્ટર્સમાં બનાવવામાં આવ્યા છે અને ત્યાં ડાયાલિસિસ ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. એ પણ મોટી સવલત ગુજરાત સરકારે આપણને આપી છે. સપોઝ પેશન્ટને ડાયાલિસિસ નથી કરાવવું અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, તો ટ્રાન્સપ્લાન્ટમાં પણ ગવર્મેન્ટ આપણને મા યોજના અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટ ફ્રી કરી આપે છે. જો સ્કૂલ હેલ્થમાં હોય તો પણ ફ્રી થઈ જાય, જો LIG એટલે કે લો ઇન્કમ ગ્રુપમાં આવતું હોય તો 50% કિંમતે થઈ જાય છે, અને દવાઓ અને બધી વસ્તુ મા યોજનામાં દર મહિને ફ્રી આપવામાં આવે છે. તો એ પણ સરકારનો બહુ જ મોટો પ્રયત્ન છે કે જે આ રોગથી પીડાય છે એ પેશન્ટોને મોટું જ આર્થિક સપોર્ટ મળી રહે. બીજું, સપોઝ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, ટ્રાન્સપ્લાન્ટ માટે 2 રીતે થઈ શકે. કેડેવર એટલે બ્રેઇન ડેડ માણસનું જ્યારે ઓર્ગન ડોનેશનમાં આવે તો એનામાંથી કિડની અથવા લીવર લઈ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. બીજું, ઘરમાંથી કોઈ આપે, આ 2 રીતે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. હવે કેડાવર એટલેની વાત કરીએ તો કેડાવરમાં ગુજરાત ગવર્મેન્ટે એમાં સોટોની રચના કરી છે, એના અંતર્ગત દરેક જેને જરૂર છે કિડની, લીવર, પેન્ક્રિયાસ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની, એનું આ સોટોમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને એના ફિક્સ ક્રાઇટેરિયા પ્રમાણે નંબરિંગ કરવામાં આવે છે. એ નંબર પ્રમાણે જ બધાને ઓર્ગન મળે છે, એટલે બધાને કોઈને આઘાપાછું ના થાય એવું સરકારે બહુ ધ્યાન રાખ્યું છે અને દરેક જગ્યાનું સ્ટ્રીમલાઇન કરવા કોશિશ કરી છે અને બધું જ ઓનલાઈન છે, એટલે પેશન્ટને ક્યાંય કોઈ ઇનજસ્ટિસ ના થાય, કશું જ કોઈ તકલીફ ના પડે એ રીતે તૈયારી કરી છે. જો કેડેવરમાં ના લખાવવું હોય અને ઘરમાંથી કોઈ આપવા રેડી હોય તો પણ ઘરમાંથી પણ કોઈ મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની ગમે તે આપી શકે કિડની અને એનો સંપૂર્ણ ખર્ચ મા યોજના અંતર્ગત સરકાર ભોગવે છે અને એના પછી પણ જે દવાઓ જે લાઈફ ટાઈમ લેવાની એમાં પણ સરકાર મોટી આર્થિક સહાય કરે છે. કિડની હોસ્પિટલની વાત કરીએ તો
ट्रांसप्लांट लगभग 400 किडनी ट्रांसप्लांट किडनी हॉस्पिटल एकला हाथे दर वर्षे करे छे। 70 થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે અત્યારે। પેન્ક્રિયાસ પણ વર્ષે 4-5 કરવાનું શરૂઆત કરી છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ટૂંક સમયમાં આઈ થિંક મેડિસિટીમાં પણ ચાલુ થઈ જશે। એની પણ આપણને સારી સવલત ગુજરાત સરકાર આપશે। અને એકમાત્ર ગવર્મેન્ટ રનિંગ સંસ્થા જે આખા ભારત દેશની અંદર સૌથી વધારે ડાયાલિસિસ, સૌથી વધારે ટ્રાન્સપ્લાન્ટ, સૌથી વધારે પેશન્ટ ઓરિએન્ટેડ કામ કરતી એવી એક સંસ્થા છે। એ આપણે ગુજરાત ગવર્મેન્ટનું આભારી છીએ કે ગવર્મેન્ટ આપણને, સરકાર આપણને ફાઇનાન્સથી માંડીને ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને ફેકલ્ટીથી માંડીને સ્ટાફથી માંડીને બધી જ સહાય આપે છે, ત્યારે આપણે એમના ગુજરાત સરકારના પ્રયત્નોથી આ સરસ કામ થઈ રહ્યું છે। અહીંની ડાયાલિસિસ સારવાર તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓથી પ્રભાવિત થઈને ચેતનભાઈ કિડનીની સમસ્યાથી પીડિત દર્દીઓને અમદાવાદ કિડની હોસ્પિટલમાં જ ડાયાલિસિસ કરાવવા આવવા માટે આગ્રહ કરે છે।